હેલો માય ડિ સ્ટુડન્ટ ગુડ મોર્નિંગ શ્રી સહજાનંદ પ્રાથમિક શાળાના ઓનલાઈન ક્લાસમાં હું ઇઝ ખુશ્બુ આપ સૌનું વેલકમ કરું છું જય સ્વામિનારાયણ સ્ટુડન્ટ આજે આપણે પેજ નંબર ટ્વેન્ટી ફાઇવ પર જે એક્ટિવિટીઝ આપી છે બરાબર એ સ્ટડી કરવાની છે અગાઉના લેક્ચરમાં આપણે એક્ટિવિટી સિક્સની અંદર શું સ્ટડી કર્યું હતું તો કે સિઝન વાઈઝ એટલે કે ઋતુ પ્રમાણે કઈ ઋતુમાં કયા ફ્રૂટ આવે છે કઈ ઋતુમાં કઈ વેજીટેબલ્સ આવે છે કઈ ઋતુમાં કયા ફેસ્ટિવલ આવે છે કઈ ઋતુમાં કંઈ યુઝફુલ થિંગ્સ જેમ કે આપણે વિન્ટરમાં કઈ કઈ વસ્તુનો યુઝ કરીએ છીએ તો કે સ્વેટર છે સ્કાર્ફ છે હીટર છે દેન સમરમાં સમર એટલે કે ઉનાળામાં આપણે કઈ કઈ વસ્તુનો યુઝ કરીએ છીએ તો કે ફેન છે એસી છે ફ્રીજ છે ધેન ગોગલ્સ છે બરાબર અને મોન્સૂન મોનસૂન એટલે કે અત્યારે જે ચોમાસું ચાલી રહ્યું છે બરોબર એમાં તો કે એમાં આપણે અમરેલા છે રેનકોટ છે એ દરેક વસ્તુનો કંઈક ને કંઈક યુઝ કરીએ છીએ એવું આપણે એક્ટિવિટી સિક્સમાં ભણ્યા હતા આજે આપણે પેજ નંબર ટ્વેન્ટી ફાઈવ ટેક્સબુક લો પેન્સિલ લો અને દરેકનું ધ્યાન વિડીયોમાં પેજ નંબર ટ્વેન્ટી ફાઇવ પર તમને જે એક્સ્ટ્રા બીજી એક્ટિવિટી સીઝનની જ આપી છે એમાં તમને કીધું છે કે વાક્યો સાંભળો બોલો તે વાક્યો કયો દિવસ સૂચવે છે તે નોંધો અને દિવસ કોઠામાં યોગ્ય ખાનામાં લખો હવે અહીંયા તમને સિઝન એટલે કે મંથ ઓફ ધ યર મંથ ઓફ ધી યર ધેન વિન્ટર સમ એન્ડ મોનસૂન મંથ ઓફ ધી યર કે અહીંયા તમને જે એ બોક્સ આપ્યું છે ને એમાં તમારે જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ અપ ટુ ડિસેમ્બર સુધી લખવાનું છે બરોબર પછી અહીંયા તમને આપ્યું છે નેમ ઓફ ધી ડેઝ અને એ મંથની અંદર કયા કયા ડેઝ આવે છે એ આપણે નોટ ડાઉન કરવાનું છે હવે તમને એ બધા ડેઝ જો તમને નીચે આપેલા છે તો પહેલાં આપણે એ ડેઝ વાંચીશું અવ ટીચર ટોક અબાઉટ ઇટ ઇન ધ એસેમ્બલી તો જો આ એક પ્રકારના શું છે ડેઝની વાત કરી છે યસ પણ તમને એક સેન્ટેન્સના અકોર્ડિંગ સેન્ટેન્સ તમને શું આપી હિન્ટ આપી છે કે આ જે દિવસ છે આ વાક્ય શું સૂચવે છે તો કે પર્ટિક્યુલર એક ડે સૂચવે છે બરાબર પણ એ કયો દિવસ છે એ તમારે ગેસ કરવાનો છે કયા મહિનામાં આવે છે કઈ તારીખે આવે છે બરાબર છે એ તમારે લખવાનું રહેશે તો આપણે એ જોવાનું છે ખાસ તો ને અત્યારે એ જ શીખવાનું છે તો સૌથી પહેલાં તો તમને હેડિંગ આપ્યું છે મંથ ઓફ ધ યર મંથ ઓફ ધ યર લખ્યું છે એની બાજુમાંથી તમે લખવાનું શરૂ કરો નવેમ્બર ડિસેમ્બર જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર એન્ડ ઓક્ટોબર લખી દો આ મુજબ જ ટેબલ ડ્રો કરવાનું છે સેમ જે મુજબ હું સ્ટડી કરાવું છે સેમ એ તમારું ટેબલ આવું હોવું જોઈએ તો ચલો આ મુજબ પહેલાં મંથ લખી દો અને હા આ સાથે સાથે આપણને એ પણ આઈડિયા આવશે કે વિન્ટરમાં કયા કયા મંથ આવે છે તો કે વિન્ટર એટલે કે શિયાળામાં નવેમ્બર આવે ડિસેમ્બર આવે જાન્યુઆરી એન્ડ ફેબ્રુઆરી તો વાત સમરની કરીએ તો સમરમાં કયા મંથ આવે માર્ચ એપ્રિલ મે અને જૂન મોન્સૂનની વાત કરીએ તો એમાં કયા ચાર મંથ આવશે જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર અને ઓક્ટોબર રાઈટ તો ટોટલ કેટલા થયા મંથ ટ્વેલ્ એટલે કે બાર અને બાર મહિનાનું શું બને છે એક યર ઓકે તો આ વસ્તુ એક આપણે સાથે સાથે આપણને ખ્યાલ જ છે બટ આપણે રિવાઇઝ કર્યું હવે અહીંયા તમને કીધું છે નેમ ઓફ ધી ડે કયા મંથમાં કયો ડે આવે છે તો નવેમ્બરથી સ્ટાર્ટ કરીએ તો નવેમ્બરમાં કયો ડે આવે છે ચિલ્ડ્રન્સ ડે બરાબર બાળકોનો દિવસ બાળ દિવસ ચિલ્ડ્રન્સ ડે ચાચા નહેરુની જન્મજયંતિ પર ચિલ્ડ્રન્સ ડે સેલિબ્રેટ આપણે કરીએ છીએ રાઇટ તો તમારે અહીંયા લખવાનું છે ચિલ્ડ્રન્સ ડે દેન આવી જાઓ એપ્રિલમાં તો એપ્રિલમાં કયો ડે આવે છે તો કે ડૉક્ટર આંબેડકર જયંતિ ફોર્ટીન એપ્રિલ ચૌદ એપ્રિલે ડૉક્ટર સાહેબ આંબેડકર જયંતિ આપણે ઉજવીએ છીએ ઓકે ચલો એ વાત કરીએ આપણે એપ્રિલની હવે વાત કરીએ મેની મેમાં કયો ડે આવે છે તો કે ફર્સ્ટ મે પહેલી મે ગુજરાત સ્થાપના દિવસ ગુજરાત ડે બરાબર કે ગુજરાતની જ્યારે શું થઈ હતી સ્થાપના થઈ હતી પછી તમને કીધું છે જૂન મે પછી આવ્યો છે જૂન તો જૂનમાં આપણે કયો દિવસ સેલિબ્રેટ કરીએ છીએ તો કે પ્રવેશોત્સવ અને વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે જો જૂનમાં બે ડે ઉજવાય છે પ્રવેશોત્સવ કે જ્યારે તમે લોકો સ્કૂલમાં કોલેજમાં બધું શું જે મેઇનલી જૂનથી શરૂ થતું સ્ટાર્ટ થતું એને તમે લોકો આવો છો ઓકે પછી તમને કીધું છે વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે ફિફ્થ ફિફ્થ જૂન પાંચ જૂને વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે સેલિબ્રેટ આપણે કરીએ છીએ પછી આવ્યું છે જુલાઈ તો જુલાઈને આપણે ખાસું એવું કાંઈ સેલિબ્રેશન નથી થતું બટ આપણે ઓગસ્ટની વાત કરીએ તો ઓગસ્ટમાં કયો ડે આવે છે તો જુઓ તો તમારે જે ગેસ કરવાનું છે ચલો ઓગસ્ટમાં કયો ડે આવશે તો પહેલાં તો આપણે ઓગસ્ટમાં જોઈએ તો નેશનલ સ્પોર્ટ્સ ડે ઓગસ્ટ મહિનામાં નેશનલ સ્પોર્ટ્સ ડે સેલિબ્રેટ કરવામાં આવે છે અને સાથે સાથે સેકન્ડ ડે ઇન્ડિપેન્ડન્સ ડે આપણો સ્વતંત્રતા દિવસ રાઈટ કઈ ઓગસ્ટ આવશે પંદર કે છવ્વીસ તો કે પંદરમી ઓગસ્ટ ફિફ્ટીન્થ ઓગસ્ટ ઇન્ડિપેન્ડન્સ ડે આપણે સેલિબ્રેટ કરીએ છીએ ચલો નેક્સ્ટ તમને સેપ્ટેમ્બર આપ્યું તો સેપ્ટેમ્બરમાં કયો ડે સેલિબ્રેટ કરીએ છીએ ફિફ્થ સપ્ટેમ્બર પાંચ સપ્ટેમ્બર ટીચર્સ ડે ટીચર્સ ડેની ઉજવણી કરીએ છીએ યસ તમે બધા સેલિબ્રેટ કરો છો અને હિન્દી ડે જે ચૌદ સપ્ટેમ્બર ફોર્ટીન્થ સપ્ટેમ્બર ચૌદ સપ્ટેમ્બરે હિન્દી દિવસ ઉજવાય છે તો આપણે એ પણ સેલિબ્રેટ કરીએ છીએ હવે વાત કરીએ ઓક્ટોબરની તો ઓક્ટોબરમાં કયો ડે આવે છે કે ગાંધી જયંતી સેકન્ડ ઓક્ટોબર ગાંધી જયંતી આપણે સેલિબ્રેટ કરીએ છીએ તો અહીંયા એ વસ્તુ મેન્શન કરેલી છે તો જુઓ આ મુજબ કાંઈક ને કાંઈક ડેઝ આવે છે તો તમારે એ મંથવાઈઝ ડેઝ લખવાના છે જે મેં તમને અહીંયા કરાવ્યા એ મુજબ હવે નીચે તમને આન્સર્સ આપ્યા છે જુઓ પહેલું હવે ટીચર ટોક અબાઉટ ઇટ ઇન ધ એસેમ્બલી એસેમ્બલી પ્રાર્થના ખંડમાં અમારા ટીચર આના વિશે વાત કરે છે તો કેના વિશે વાત કરીએ છીએ તો કે ફોર્ટીન્થ સપ્ટેમ્બર હિન્દી દિવસ હિન્દી ડે તો એ લખો પહેલો આન્સર સેકન્ડ કીધું છે વી વોચ અ પ્લે અબાઉટ ગાંધીજી એન્ડ સરદાર પટેલ અમે ગાંધીજી અને સરદાર પટેલ વિશે જોયું હતું બરાબર જોઈએ છીએ તો શું તો કે ઇન્ડિપેન્ડન્સ ડે ફિફ્ટીન્થ ઓગસ્ટ પંદરમી ઓગસ્ટે આપણે ઇન્ડિપેન્ડન્સ ડે સ્વતંત્રતા દિવસમાં મેઇનલી ગાંધીજી સરદાર પટેલના જે કાંઈ બી વર્ક કામ કર્યું હોય પછી એને રિલેટેડ કાંઈ બી આત્મકથાઓ છે તો કંઈક ને કંઈક આપણે જોઈએ છીએ તો લખો સેકન્ડમાં ફિફ્ટીન્થ ઓગસ્ટ ઇન્ડિપેન્ડન્સ ડે નંબર ત્રી કીધું છે સ્ટુડન્ટ્સ પ્લે ધ ટીચર્સ રોલ તો સ્ટુડન્ટ ટીચરનો રોલ એનો ટીચરનો રોલ પ્લે કરે છે તો એ કયા દિવસે કરે છે તો કે ટીચર્સ ડેના દિવસે અને ફિફ્થ સેપ્ટેમ્બર તો લખો ટીચર્સ ડે ફિફ્થ સેપ્ટેમ્બર તમારે જુઓ આ બ્રેકેટમાં આન્સર લખતા જવાનો છે ઓકે ચલો નંબર ફોર કીધું છે વી કલેક્ટેડ ફોટોગ્રાફ્સ એન્ડ ઇન્ફોર્મેશન અબાઉટ ડૉક્ટર આંબેડકર આપણે ફોટાઓ અને માહિતી ડૉક્ટર આંબેડકરની ભેગી કરીએ છીએ તો એ કયા દિવસે કરીએ છીએ તો કે આંબેડકર જયંતિ એ કયા મંથમાં આવે હમણાં ઉપર જ કીધું તો કે ફોર્ટીન્થ એપ્રિલ ચૌદ એપ્રિલે તો લખો આન્સર આંબેડકર જયંતિ ફોર્ટીન્થ એપ્રિલ ચલો પાંચમો નંબર ફાઇવ સેન્ટેન્સ વી પ્લાન્ટ અ ક્વીઝ ઓન ધ પોએટ્સ એન્ડ રાઇટર્સ ઓફ ગુજરાત આપણે ક્વીઝ અને કવિતાઓનું પ્લાન કરીએ છીએ ઓકે એનું આયોજન કરીએ છીએ ગુજરાતના જેટલા પણ કવિઓ છે એના વિશે તો એ આપણે ક્યારે સેલિબ્રેટ કરીએ છીએ એ વસ્તુ તો કે ફર્સ્ટ મે ગુજરાત ડે ગુજરાતનો સ્થાપના દિવસ તો તમારે એ આન્સર અહીંયા આવી રીતે લખવાનો છે ચલો નંબર સિક્સ અવર સ્કૂલ હેઝ વેકેશન બટ વી ગેધર ટુ પ્લાન્ટ સેપલિંગ્સ ઇન અવર ગાર્ડન જો આ વાક્ય શું કહે છે કે અમારી સ્કૂલમાં વેકેશન છે પણ અમે શું કરીએ છીએ તો કે નાના નાના છોડવાઓ ભેગા કરીને એને વાવેતર કરીએ છીએ વૃક્ષારોપણ કરીએ છીએ તો ક્યારે કરીએ છીએ વૃક્ષારોપણ તો કે જૂન મહિનામાં અને કઈ ડેટ તો કે પાંચ જૂન અને કયો દિવસ સેલિબ્રેટ કરીએ છીએ તો કે વર્લ્ડ એન્વાયરોમેન્ટ ડે તો લખો વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે ફિફ્થ જૂન ચલો નંબર સેવન જોઈએ અવર સ્કૂલ હેઝ અ હોલિડે બટ વી ગેધર ટુ રિમેમ્બર ગાંધીજી અમારી સ્કૂલમાં રજા છે આપણે જો જનરલી સેકન્ડ ઓક્ટોબર બીજી ઓક્ટોબરે ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે આપણે શું હોય શાળામાં કોલેજમાં અને મેઇનલી બધી જે ગવર્મેન્ટ ઓફિસીસ હોય એમાં શું હોય હોલિડેઝ હોય બરાબર રજા હોય તો અહીંયા તમને કીધું છે કે સ્કૂલ હેઝ અ હોલિડે સ્કૂલમાં રજા છે બટ વી ગેધર ટુ રિમેમ્બર ગાંધીજી પણ આપણે ગાંધીજીને યાદ કરીએ છીએ કયા દિવસે તો કે સેકન્ડ ઓક્ટોબર ગાંધી જયંતિ તો લખો આમાં આન્સર ઓક્ટોબર સેકન્ડ ગાંધી જયંતિ ચલો નંબર એટ વી સેલિબ્રેટેડ પ્રવેશોત્સવ અમે પ્રવેશોત્સવનું સેલિબ્રેશન કરીએ છીએ તો એ ક્યારે કરીએ છીએ તો કે જૂન મહિનામાં પણ એમાં પર્ટિક્યુલર ડેટ નક્કી ન હોય તો આપણે અહીંયા લખશું સિક્સટીન્થ જૂન સોળ જૂન ચલો નંબર નાઇન વી પાર્ટિસિપેટ ઇન ધી સ્પોર્ટ્સ ડે તો સ્પોર્ટ્સ ડેમાં અમે પાર્ટિસિપેટ કરીએ છીએ તો કઈ ડેટ આવશે તો કે ટ્વેન્ટી નાઇન્થ ઓગસ્ટ ઓગણત્રીસ ઓગસ્ટને સ્પોર્ટ્સ ડે સોરી સ્પોર્ટ્સ ડે પણ કેવો તો કે નેશનલ સ્પોર્ટ્સ ડે બરોબર રાષ્ટ્રીય રમતગમત દિવસ ક્યારે ઉજવાય છે ઓગણત્રીસ સપ્ટેમ્બર સોરી ઓગસ્ટ ચલો દસમું વાક્ય વી વોચ અ ચિલ્ડ્રન્સ ફિલ્મ ઓન ધેટ ડે એ દિવસે અમે બાળકોની ફિલ્મ એટલે કે મૂવીઝ જોઈએ છીએ તો કયો દિવસે આવે છે હમણાં જ મેં વાત કરી એમ તો કે ચિલ્ડ્રન્સ ડે ફોર્ટીન્થ નવેમ્બર ચૌદ નવેમ્બર ચિલ્ડ્રન્સ ડે તો આ મુજબના તમારે બધા ડેઝ લખવાના છે અને સાથે સાથે જે બ્રેકેટમાં આન્સર્સ તમને મેં કરાવ્યા અત્યારે બરાબર એ દરેક આન્સર્સ તમારે અહીંયા લખવાના છે તમારા હેન્ડરાઇટિંગ નાના રાખજો જેથી કરીને બધી જ આન્સર્સ આવી જાય હવે અહીંયા તમને કીધું છે કે ચલો કંઈક નવું એક્સ્ટ્રા વર્ક કરીએ તો આ એક્સ્ટ્રા વર્ક હું તમને નેક્સ્ટ લેક્ચરમાં કરાવીશ બટ અહીંયા આપણે થોડો થોડો ઓવરવ્યૂ લઈ લઈએ જેમ કે અહીંયા તમને કીધું છે પ્લુરલ સિંગ્યુલર એન્ડ પ્લુરલ સિંગ્યુલર એટલે કે એક વચન પ્લુરલ એટલે કે બહુવચન રાઇટ એક કરતાં વધારે વસ્તુ કે વ્યક્તિ કે પ્રાણી કાંઈ હોય એને શું કહીશું આપણે સિંગ્યુલર કે પ્લુરલ તો કે સિંગ્યુલર એટલે કે બહુવચન અને એક જ વ્યક્તિ એક જ વસ્તુ એક જ પ્રાણી કે કાંઈ પણ એક જ આપ્યું હોય તો એને શું કહીશું એક વચન બરાબર એટલે કે સિંગ્યુલર સિંગ્યુલર એટલે એક વચન પ્યુરર એટલે બહુવચન હવે તમને અહીંયા કંઈક ને કંઈક ટેબલમાં એક્ઝામ્પલ આપ્યા છે જો ટ્રી તો ટ્રી એક જ ઝાડ હોય તો ટ્રી પણ ઘણા બધા હોય તો બોલીશું ટ્રીઝ પછી આપ્યું છે તમને ફોક્સ તો એનું બહુવચન થશે ફોક્સેસ બોય તો બોયનું લખીશું બોયઝ બેબી અહીંયા બેબી બેબી એટલે એક બાળક જ્યારે ઘણા બધા બાળકો હોય તો બેબીઝ મોસ્ટલી લોકો આપણે તમે શું સમજતા હો કે બેબી એટલે કોઈ છોકરી માટે પણ નહીં બેબી છોકરાને પણ કહી શકાય અને છોકરીને પણ કહી શકાય એટલે આપણે અહીંયા બાળકની વાત કરી છે કે બેબી એટલે એક બાળક બેબીઝ એટલે ઘણા બધા બાળકો પછી કીધું છે પોટેટો અને એનું બહુવચન થઈ પોટેટોઝ ફોટો બહુવચન થશે ફોટોઝ બેન્ચ તો બેન્ચીસ મેન એમ એ એન મેન એટલે કે માણસ અને એમ ઇએન એટલે કે માણસો તો આ મુજબ આપણે આ એક્સ્ટ્રા વર્ક શીખ્યું નેક્સ્ટ લેક્ચરમાં આપણે એના વિશે સ્ટડી કરવાનું જ છે એના નિયમો ઘણા બધા છે કે ક્યારે એસ લાગે ક્યારે ઈ એસ લાગે ક્યારે આઈએ એસ લાગે ઓકે એ દરેક વસ્તુ આપણે સ્ટડી કરવાની છે બટ આજે એટલું રાખીએ છીએ કે જે તમને આજે જે સ્ટડી કરાવ્યું છે તમારે ખાસ તો પહેલાં તો રીડ આઉટ કરવાનું છે ફર્સ્ટ ઓફ ઓલ ઓકે સેકન્ડ દેટ ઇઝ ડ્રો અ ટેબલ આવું ટેબલ તમારે ડ્રો કરવાનું છે દેન નંબર ટુ બધા જ મંથ લખી દો નવેમ્બરથી લઈને ઓક્ટોબર સુધી નંબર થ્રી દરેક ડેઝ યાદ કરો ચિલ્ડ્રન્સ ડે છે આંબેડકર જયંતિ ગુજરાત ડે વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે ઓકે નંબર ફોર સેન્ટેન્સ રીડ કરો નંબર ફાઇવ આન્સર બ્રેકેટમાં લખો પહેલાં સમજો અને આ ટુ ટાઈમ તમારે લખવાનું છે એકવાર તમારે ટેક્સ્ટબુકની અંદર ટેબલ કમ્પ્લીટ કરવાનું છે અને જે સેન્ટેન્સ છે એની સામે આન્સર અને સેકન્ડ ટાઈમ તમારે હોમવર્ક બુકમાં મુજબ લખવાનું સાથે સાથે જે સિંગ્યુલર અને પ્લુરલ કરાવ્યું એ પણ લખવાનું છે તો આપણે આજે એટલું રાખીએ છીએ હવે નેક્સ્ટ લેક્ચરમાં નવી એક્ટિવિટી સાથે મળીશું ત્યાં સુધી હસતા રહો ખુશ રહો અને તમારું ધ્યાન રાખો આવજો ટેક કેર એન્ડ થેન્ક યુ ઓલ ઓફ યુ ગોડ બ્લેસ યુ ઓલ